દાણાદાર ઝીંકની મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી થતા હાઇડ્રોજન ગેસની પરખ કરવી. તો આપણને એક નીચે આકૃતિ દર્શાવેલી છે એ પ્રમાણે સાધનો વ્યવસ્થિત ગોઠવો. તો કઈ રીતે આપણે સાધનો ગોઠવેલા છે જુઓ, એક અહીંયા એક કસનરી લીધેલી છે, એમાંથી અહીંયાથી એક વિમોચન નરી છે, અહીંયા એક બીજું પાત્ર લીધેલું છે, અહીંયા નીચે દાણાદાર ઝીંક આપેલું છે તમને, અને અહીંયા એક સ્ટેન્ડ છે અને આ વિમોચન નળી તમને આપેલી છે. હવે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો ચેક કઈ રીતે કરીશું? તો અહીંયા શું લખેલું છે જુઓ, એક કસનરીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડાક દાણાદાર ઝીંક નાખો. તો એક અહીંયા કસનરી આપેલી છે એમાં 5 ml જેટલી મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડા દાણાદાર ઝીંક એટલે કે ઝીંકના ટુકડા નાખો. દાણાદાર ઝીંકની સપાટી પર તમને શું દેખાય છે? તો ઉત્પન્ન થતા વાયુને સાબુના પછી ચેક કરવાનું છે કે ઝીંકની સપાટી પર તમને શું દેખાય છે. તો એના માટે શું કરીશું? પછી સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? તો જો કદાચ કોઈ પ્રવાહીની અંદર પરપોટા ઉત્પન્ન થતા હોય તો એનો મતલબ એમ કે એની અંદર કોઈક ના કોઈક ગેસ હશે. તો હવે આ અવલોકન આપણે કરીશું કે શું થાય છે ને શું નહીં. પછી આ પરપોટા થતા હોય તો એની નજીક મીણબત્તી લઈ જાઓ. મીણબત્તી લઈ જાઓ તો શું થાય છે એ ચેક કરવાનું છે. આ જ રીતે બીજા અન્ય એસિડ જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડની પણ પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કરવાનું છે. ફરીથી જો હાઇડ્રોજન ગેસ ખરેખર અહીંયા ઉત્પન્ન થતો હશે તો પાણીની અંદર પરપોટા જોવા મળશે. આમ કોઈપણ પ્રવાહીની અંદર જો વાયુ ઉત્પન્ન થતો હોય તો એમાં પરપોટા જોવા મળે. પછી જો હાઇડ્રોજન વાયુની એક પ્રોપર્ટી એટલે કે એક એની પ્રોપર્ટી એવી છે કે જો હાઇડ્રોજન વાયુને તમે મીણબત્તીની નજીક લઈ જાઓ તો એ સળગી ઉઠે, બરાબર છે? તો ઉપરની પ્રક્રિયાઓમાં ધાતુ એસિડમાંથી H2નું વિસ્થાપન કરે છે, એટલે કે જે ઝીંક જોડે ઝીંક જે હતો એમાંથી હાઇડ્રોજનનું શું થાય છે વિસ્થાપન થાય છે. તો પ્રક્રિયા કેવી છે જો ધાતુ પ્લસ એસિડ ગિવ્સ ક્ષાર હાઇડ્રોજન વાયુ. હવે ધાતુ, ધાતુ એટલે જો અહીંયા ધાતુ એટલે તમે આપેલી છે શું? ઝીંક. ધાતુ એટલે ઝીંક. પછી અહીંયા છે એસિડ, તો એસિડની જગ્યાએ અહીંયા શું છે? H2SO4. ગિવ્સ, અહીંયા શું મળે છે? ક્ષાર. ક્ષાર, હવે યાદ રાખો ક્ષાર એટલે કોઈપણની પાછળ OH આવતું હોય તો પણ ક્ષાર હોય અને કોઈપણની પાછળ SO4 એટલે કે સલ્ફેટ આવતું હોય તો પણ ક્ષાર હોય. તો આમાં જો ZnH2SO4 છે તો એમાંથી ZnSO4 અને હાઇડ્રોજન ગેસ આપણને મળે છે. એ જ રીતે H2SO4ની જગ્યાએ આપણે એસિટિક એસિડ લઈએ જુઓ, તો ZN પ્લસ એસિટિક એસિડ ગિવ્સ H2 મુક્ત થતો નથી. ZNને જો તમે મંદ નાઇટ્રિક એસિડ સાથે કરો તો પણ H2 મુક્ત થતો નથી, પરંતુ જો ZNને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી ZnCl2 એટલે કે ઝીંક ક્લોરાઇડ, જે પણ એક પ્રકારનો ક્ષાર જ છે, અને એમાંથી પણ હાઇડ્રોજન ગેસ મુક્ત થાય છે, બરાબર? એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 આ બંનેની પ્રક્રિયા સાથે જો ધાતુની પ્રક્રિયા કરવામાં આવે તો તમને ક્ષાર મળે છે, બરાબર? હવે પેલો એક પહેલા પ્રશ્ન આપણે પૂછ્યો કે સાબુના દ્રાવણમાં પરપોટા કેમ ઉદ્ભવે છે. તો દાણાદાર જે ઝીંક હોય એના ટુકડાને જો H2SO4 સાથે પ્રક્રિયા કરીએ આપણે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને જે સાબુ જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા તેમાંથી શું ઉત્પન્ન થાય છે? પરપોટા પણ બને છે. પછી નીચે એક પ્રશ્ન આપેલો છે, જો ઝીંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે પણ મંદ HNO3 સાથે પ્રક્રિયાથી H2 ઉત્પન્ન થતો નથી. જો અહીંયા જો ઉપરની પ્રક્રિયામાં જ આપણે જોયું કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય અથવા H2SO4 હોય તો હાઇડ્રોજન ગેસ મળ્યો, પરંતુ નાઇટ્રિક એસિડ ને એસિટિક એસિડની પ્રક્રિયા કરી તો એમાંથી તો હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જ નથી. તો એનું કારણ શું? તો એના માટે નીચે તમને આપેલું છે, શું લખ્યું છે જો, ઝીંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H2 વાયુ ઉત્પન્ન થાય છે, કારણ કે ઝીંક ધાતુએ H2 વાયુ કરતાં વધુ ક્રિયાશીલ છે. શું છે? ઝીંક વાયુ H2 વાયુ કરતાં વધુ ક્રિયાશીલ હોવાથી મંદ HCl H2SO4 સાથે તો સરળતાથી પ્રક્રિયા કરી લે છે, જેમ કે આ બંને પ્રક્રિયાઓ જે ઉપર આપેલી છે એ જ, પરંતુ નાઇટ્રિક એસિડની ઝીંક સાથે પ્રક્રિયા કરીએ તો H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે જે મંદ નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે આથી તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2Oમાં ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન એટલે H2 ઉત્પન્ન તો એમાં પણ થયો હતો પણ ઓક્સિડેશન હોવાના કારણે H2 સાથે O પણ મિક્સ થઈને H2O એટલે કે પાણી બનાવી દીધું, એટલે H2 વાયુનું H2Oમાં ઓક્સિડેશન થાય છે, બરાબર?
ઉપરનો પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. જો તમને એમ કહે કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ કઈ રીતે ઉત્પન્ન કરો તો પણ આ લખી દેવાનું, ને એમ કહે કે જો હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 સાથે ધાતુની પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, પરંતુ નાઇટ્રિક એસિડ અને એસિડિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન ગેસ મુક્ત થતું નથી, તો એ સમજાવો. તો એના માટે આ બીજો પ્રશ્ન. હવે પ્રવૃત્તિ નંબર 2.3 હતી, આગળની આ પ્રવૃત્તિ નંબર 2.4 કે ધાતુની બે સાથે પ્રક્રિયા કરીને અભ્યાસ કરો. તો એક કસનરી જો આમાં પણ એ જ પ્રોસેસ, એ જ સેમ કસનરી લેવાની. કસનરીમાં જો ઝીંક ધાતુ લેવાનું, પછી 2 ml જેટલું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મેં કીધું ને કે બેઝ એટલે જેની પાછળ OH આવતું હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, તો જેની પાછળ OH આવતો હોય અથવા તો જેની પાછળ SO4 આવતો હોય એને આપણે સેમાલ ગણીએ છીએ બેઝમાં. તો 2 ml જેટલું શું લીધું, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું, પછી એ બંનેને શું કર્યું આપણે, ગરમ કર્યું. હવે શું થશે, તો ઝીંક ટુકડાની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયાથી કયો વાયુ મળે છે, તો આમાં પણ હાઇડ્રોજન વાયુ. કઈ રીતે મળે છે, તો જો ઝીંક તો ZN, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH ગિવ્સ શું મળે છે અહીંયા, જો Na2 એટલે સોડિયમ, ZNO2 એટલે ઝિંકેટ. તો સોડિયમ ઝિંકેટ શું મળ્યું અહીંયા, સોડિયમ ઝિંકેટ, અને આમાં પણ શું હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે કદાચ એક્ઝામમાં આખો પ્રશ્ન આ એક્ઝામમાં ખાલી એટલું જ કે ઝિંક ધાતુની એક એસિડ અને એક બેઝ સાથેની પ્રક્રિયા, તો ઝિંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આમાં ઝિંક ક્લોરાઇડ મળે અને આમાં સોડિયમ ઝિંકેટ મળે છે, બરાબર. હવે પ્રવૃત્તિ નંબર 2.5 કે જો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ બોલી શકાય, NaOHCO3 અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ પણ બોલાય, એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી અભ્યાસ કરો. તો આમાં પણ સેમ એજ, જો પહેલા એક આકૃતિ જોયેલો, તો આકૃતિમાં અહીંયા એક કસનરી આપેલી છે, અહીંયા એક વિમોચન નરી છે, પછી અહીંયા એક બીજી કસનરી આપેલી છે નાની, આમાં જો આમાં હાઇડ્રોક્લોરિક એસિડ અહીંયા અંદર છે, પછી અહીંયા એક ભૂજ ગોઠવેલો છે, પછી અહીંયા એક થીસલ ગળણી, આમાંથી જો તમારે કોઈ ટીમ્પા એડ કરવા હોય તો તમે આ થીસલ ગળણીથી કરી શકો છો, અને અહીંયા એક બીજી વિમોચન નરી આપેલી છે. તો ચલો આ ભણીએ હવે. તો કસનરીમાં આશરે 0.5 gram સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 અને એ લો, અથવા તો સોડિયમ કાર્બોનેટ ના લેવું હોય તો 0.5 gram જેટલું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો, અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ, તેમાં આશરે 2 ml જેટલું મંદ HCl, પણ HCl ક્યાંથી ઉમેરશો, તો HCl ઉમેરવા માટે તો આપણે ઉપર રાખ્યું છે ને થીસલ ગળણી, તો એમાંથી જ આપણે શું ઉમેરીશું, હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુઓ તો ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરો તો અને અવલોકન નોંધો. હવે જુઓ નીચે આપેલું છે, શું આપેલું છે કે જો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટની મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ તો શું ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ. શું ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ. પછી હવે આપણે શું કરી દીધું, હવે જો Na2CO3 પ્રોસેસ કહી હતી આપણી, Na2CO3 એમાં ઉપર થીસલ ગળણીથી હાઇડ્રોક્લોરિક એસિડ અંદર એડ કર્યું, તો HCl, તો એમાંથી શું મળ્યું, NaCl. NaCl એટલે એક પ્રકારનો ક્ષાર જ કહેવાય, ક્લોરાઇડ મીઠું, પ્લસ H2O ગિવ્સ CO2. હવે બેલેન્સ કરવા માટે અહીંયા 2 વડે ગુણ્યા, તો અહીંયા પણ 2 વડે આપણે ગુણવા પડે. હવે આ જ એ જ રીતે આ પ્રોસેસ થઈ 0.5 gram સોડિયમ કાર્બોનેટની, આ સોડિયમ કાર્બોનેટની, એ જ રીતે આપણે સોડિયમ બાયકાર્બોનેટની અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પણ પ્રોસેસ કરવી છે. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પણ પ્રોસેસ કરીએ તો NaHCO3 પ્લસ ગિવ્સ પ્લસ HCl ગિવ્સ NaCl પ્લસ H2O, તો એમાંથી શું મળે છે, CO2. એમાંથી શું મળે છે તમને, CO2, બરાબર. તો 2 પ્રોસેસ થઈ જાય કે સોડિયમ કાર્બોનેટ છે, સોડિયમ બાયકાર્બોનેટ છે, આની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો અને આને પણ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, તો NaCl મળે છે આમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, આમાં NaCl, H2O અને CO2 મળે છે, બરાબર. તો એક્ઝામમાં કદાચ પ્રશ્ન પૂછાય કે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો બંનેમાં NaCl અથવા તો બંનેમાં ક્ષાર મળે છે. શું મળે છે, બંનેમાં આપણને ક્ષાર મળે છે. હવે આમાં શું છે, એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાની પરત સમજાવો. તો આપણે કાલે જ ભણ્યા હતા, શું ભણ્યા હતા, અહીંયા જુઓ આના ઉપરથી છે, આ ટેબલ ઉપરથી છે. તો જુઓ એમાં શું શું કરીશું આપણે, તો એક કસનરીમાં આશરે 2 ml જેટલું મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો, તેમાં ફિનોલ ફેલીના 2 ટીમ્પા ઉમેરો. આપણને ખબર હોય કાલે એક ગુલાબી રંગ એડ થાય, પીળો રંગ એડ થાય, ગુલાબી દૂર થાય, એ બધું ભણ્યા હતા, બસ એ જ છે. હવે આ દ્રાવણમાં મંદ HCl નું 1 ટીમ્પું ઉમેરો. શુક પ્રક્રિયામાં મિશ્રણમાં રંગ પરિવર્તન થાય છે, આ શા માટે એસિડ ઉમેરવાથી ફિનોલફેલિનનો રંગ બદલાય છે. આ મિશ્રણમાં હવે NaOHના ટીમ્પા ઉમેરો, તો શું ગુલાબી રંગ ફરીથી દેખાય છે. તો જુઓ હવે કાલની પ્રોસેસ જોઈ લો, NaOH એટલે બેઝ, એની ફિનોલફેલિન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ખબર છે શું થાય, ગુલાબી રંગ દૂર થાય. એ જ રીતે NaOHનું દ્રાવણ ફિનોલફેલિન સૂચક સાથે કેવો રંગ આપશે, NaOHનું દ્રાવણ, તો એ ગુલાબી રંગ આપશે, બરાબર છે. એ જ રીતે એસિડમાં બેઝ ઉમેરતા થતી પ્રક્રિયા કઈ કહેવાય, તટસ્થીકરણ. તટસ્થીકરણ પ્રક્રિયા, તો જો NaOH એટલે તમને એમ કે તટસ્થીકરણ, તો NaOH એટલે હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ એટલે ક્ષાર, HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, આ બંનેની પ્રક્રિયા કરીએ તો સોડિયમ ક્લોરાઇડ મળે છે અને પાણી મળે છે.
આ થઈ ગયો બેઝ, આ થયો એસિડ, આમાંથી આપણને એક ક્ષાર મળે છે. બરાબર, તો એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાને શું કહીએ છીએ? તટસ્થીકરણ. હવે તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે અને બે ઉદાહરણ આપો. તો જે પ્રક્રિયામાં એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થતી અને ક્ષાર થઈને ક્ષારને પાણી મળે તો એ પ્રક્રિયાને તટસ્થીકરણ કહીએ છીએ. જેમ કે બેઝમાં NaOH છે, એસિડમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાંથી ક્ષાર અને પાણી મળે છે. ક્ષાર એટલે NaCl અને એમાં H2O. એ જ રીતે બેઝમાં શું છે? KOH, 2QaOH, H2SO4. તો આ બેઝ, આ એસિડ, આ બંનેની પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે છે. તો એસિડ અને બેઝની પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે છે. હવે NaOH અને ફિનોલફ્થેલિનમાં મિશ્ર દ્રાવણમાં મંદ HClના ટીમ્પા ઉમેરતા શું થાય છે? તો NaOH અને ફિનોલફ્થેલિનના મિશ્ર દ્રાવણનો રંગ ગુલાબી થાય છે. જો તેમાં મંદ HClના બે ટીમ્પા ઉમેરવામાં આવે તો એનો ગુલાબી રંગ દૂર થાય. આપણને ખબર જ છે બેઝ હોય તો શું થાય, એમાં રંગ દૂર થાય. આપણે કાલે ભણ્યા હતા એ જ છે. બરાબર, ઓકે. તો આ